सदानन्दम्भोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल सकल श्रितसकलजीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायणमुनि दर्शनम् मन्दहासरुचिरान्नाम्बुजं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિ કૃષ્ણ મહારાજ્યા જય સ્વામિનારાયણ સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિત્ર સાગર ગ્રંથની અંદર પૂર ચાર અને તરંગ છ એની અંદર જીવા ખાચરની સ્તુતિ લખે છે આગળ આવે સ્વામી લખે છે અને સદગુરુ મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને કથા સંભળાવે છે પૂર ચોથું તરંગ સાથ શ્રી હરી ચલને ત્યારી તબ કે તત્પર હોઈ નૃપતિ શીખના દિન તેહી અતિહિત ભયો સોય नृपति सिख न दिन अति हित भयो सोई रूपति बोले मुख से मैं न कहो तुम जाओ फिर ऐसा हमको मिले नहीं ही लाओ फिर ऐसा हमको मिले नहीं ही लाओ શ્રીઅરીએ તત્પર થઈને ગઠપુરથી ચાલવાની તૈયારી કરી પરંતુ તે સમયે અતિશય હેત થયેલું હોવાથી દરબાર જીવા ખાચરે તેમને જવાની રજા ન આપી દરબાર મુખથી બોલ્યા હું મારા મુખથી એમ નહીં કહું કે આપ જાઓ કારણ કે અમને આવો લાવો ફરીવાર નહીં મળે ચિંતામણી હાથમાં આવ્યો છે તેને હવે હાથમાંથી દૂર કેમ જવા દઉં જો બલાકારે જતા રહે તો તેનો કોઈ ઉપાય નથી હે હરિ આપણી સાથે જે હેત થયું છે તેને છોડવું તે તો છોડ્યા જેવું છે કોઈ મહાન નિધિને મેળવ્યા પછી તેને દૂર કેમ કરવો ભગવાન શ્રીહરિએ જીવા ખાચરની સ્તુતિને સ્વીકારી છે જીવા ખાચર સ્તુતિને સ્વીકારીને મહારાજે એમને વરદાન પણ દીધું છે જે વરદાન માગ્યા છે એમને બીજે દિવસે સવારની અંદર ભગવાન શ્રીહરિ જ્યારે ચાલવા તૈયાર થયા ત્યારે જેને અત્યંત ભગવાનને વિશે સ્નેહ થઈ ગયો છે જેને ભગવાનને વિશે જીવ બંધાઈ ગયો છે જેનો શ્વાસ સ્વયં આવે મહારાજ થઈ ગયા છે એવા જીવા બાપુ એનો પરિવાર આંખમાંથી આંસુડા પડવા લાગ્યા ભગવાન શ્રી એને પ્રાર્થના કરવા લાગ્યા હે પ્રભુ અમારો દરબાર છોડીને તમે જાશો નહીં આ જીવે જન્મો જન્મથી ઘણા બધા સાથે હેત કર્યું છે દેહમાં કર્યું છે દેહના સંબંધીમાં કર્યું છે ઇન્દ્રિયોને અંતઃકરણમાં કર્યું છે પોતાની બુદ્ધિમાં કર્યું છે પરંતુ આ જીવે ક્યારેય પણ અને મોટામાં જોઈએ એવું હેત નથી કર્યું આજે લોયાધામ પરિવારની અંદર એવા ભક્તો દેખાય કે જે આ શાસ્ત્રોની અંદર લખ્યા છે એવા જ ભક્તો જેને ઘેર ઠાકોરજી લઈને પૂજ્યપાદ ગુરુજી જાતા હોય આખી રાતની રાત જાગીને બે બે ચાર ચાર દિવસથી તૈયારીઓ કરતા હોય ઘણા ભક્તો એવા હોય છે કે જેને ઘેર ઠાકોરજીને ગુરુજી જવાના હોય તો નક્કી કર્યું હોય કે આવતીકાલે જ્યાં સુધી મારે ઘેર ઠાકોરજીને ગુરુજી ન આવે ત્યાં સુધી મારે અનાજ ના લેવું પાણી ના લેવું એવા ભક્તો છે ઘણા ભક્તો ઉત્સવ સમયમાં આવતા હોય ત્યારે નિયમ લઈને આવે છે પીવડા ઘનશ્યામ મહારાજના ગુરુજીના દર્શન ન થાય ત્યાં સુધી જળ ન ધરાવવું આવા ભક્તો આ પરિવારમાં છે એવા ભક્તો આપણા આ પરિવારમાં છે કે જેને જ્યારે છોડવાના હોય ત્યારે ઘટપુર વાસી જેમ શ્રીજી મહારાજના વિયોગમાં રોતા એમ એવા ભક્તોનો સમુદાય છે કે જેને જ્યારે મહારાજને ગુરુજીને છોડવાના થાય ત્યારે પોકે પોકે રડતા હોય ને એની આંખમાંથી આંસુડા પડતા હોય જગતને ગમે એવું લાગતું હોય જગતને ગમે એવું એમાં દેખાતું હોય પણ કરી કરીને કરવાનું એ જ છે મહારાજમાં સાચું હેત મહારાજને છોડવા હોય તો પણ મહારાજ ન છૂટી શકે મોટાને છોડવા હોય તો પણ ન છૂટી શકે સાચું હેત છે આજે જીવા ખાચરને એના પરિવારને એવું હેત થયું છે કે ભગવાનને છોડી શકતા નથી એ કે છે પ્રભુ અમે તો નહીં છોડીએ પણ તમે કદાચ છોડાવીને જતા રહો તો તમે તો માલિક છો તમે સમર્થ છો તમે જઈ શકો છો પણ પ્રભુ અમને બહુ દુઃખ થશે અમે તમને હૃદયમાં તો પકડીને રાખીશું જ્યારે જીવા બાપુનાવો પ્રેમ જોયો ત્યારે ભગવાન શ્રીહરિ વચન બોલ્યા તબોલે શ્રી હરિ વર જોઈ सुनिए रूपति तुम ही सोई प्रगटब हम हरे जान होता प्रगटबय हम हरे जान होता जन में रहे वे है फरीता जन में रहे वे है फरीता म समस कुहे प्रीतय पारा एक हि तनहितन कु धारा अब स्वामी ज रामानन्द स्वामी, अब रामानन्द स्वामी देह त्याग किए है सो સો ભગવાન હરિ આવા પ્રેમી ભક્તના પ્રેમને જોઈને જીવા બાપુના આંખમાં આંસુડાને જોઈને એના આખા પરિવારને આક્રંદ કરતા જોઈને આખા પરિવારનો અતિશય ભાવ જોઈને ભગવાન શ્રીહરી બોલ્યા દરબાર તમે મારી વાત સાંભળો અમે હરિભક્તોને માટે જ પ્રગટ થયા છીએ એટલે હરિભક્તોમાં ફરતા રહેશું તમારી જેમ જ બધા હરિભક્તોને અમારા ઉપર અપાર હેત હોય છે અમે કોઈ એક એક જ ભક્તને માટે શરીર ધાર્યું નથી હવે તો સદગુરુ રામાનંદ સ્વામી પણ દેહ ત્યાગ કરી દીધો છે સૌ હરિભક્તોને તેમના ઉપર ઘણું હેત હતું તેને લીધે અત્યારે તેઓ શોકાતુર રહે છે તે સૌને હું જાઉં તો શાંતિ થાય અને એટલા માટે જ અત્યારે મારે સત્સંગોને મળવા ફરવાનું છે બધા હરિભક્તોને શાંતિ આપ્યા પછી અમે ફરીવાર અહીંયા આવશું અમે અગિયાર વર્ષ સુધી ઘરમાં રહ્યા અને માતા પિતાને આનંદ કરાવ્યો હે દરબાર હું તમારા પ્રેમને સમજી શકું છું તમારી લાગણીને સમજી શકું છું તમારો જે મારા પ્રત્યેનો ભાવ છે એને હું જાણી શકું છું પરંતુ તમને ખબર હોવી જોઈએ કે મારે તો તમારા જેવા હજારો ભક્તો છે હું બધાઈને માટે એક છું હું કોઈ એક ભક્ત માટે નથી સર્જાયો ભગવાને એવી એવી કોઈ વસ્તુ નથી કે કોઈ એક વ્યક્તિની હોય કોઈ ન કહી શકે ભગવાન એકલા મારા જ છે હા ભગવાન મારા માટે જ છે એમ ચોક્કસ કહી શકાય પણ ભગવાન મારા જ છે બીજાના નથી આવું ક્યારેય ન કહી શકાય જેવા પ્રભુ તમને તમે પણ આપણા જેવા પ્રેમી હજારો ભગવાનમાં હોય પણ ભગવાનને તો ભગવાન બધા માટે એક જ હોય એટલે ક્યારેય પણ કોઈ જીવાતમાં ભગવાન ઉપર એવો દાવો ન કરી શકે કે ભગવાન મહારાજ ભગવાન તો બધાના જે ભજે જેમાં હેત કરે જેની આજ્ઞા પાડે જેની ઉપાસના રાખે ભગવાન બધાના છે મોટા પુરુષ ઉપર કોઈ દાવો ન કરી શકે કે આ મોટા પુરુષ મહારાજ છે એ બધાના છે જેમાં નિષ્ઠા રાખે જેને ભાવથી ભજે જેની આજ્ઞામાં રહે બધા એના છે જીવા બાપુનો પ્રેમ એવો છે મહારાજ એમને સમજાવે છે કે જીવા બાપુ તમને એ પણ ખબર છે કે રામાનંદ સ્વામી અત્યારે સ્વધામગમન કરી ચૂક્યા છે હજારો આ ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિતો સદગુરુ રામાનંદ સ્વામીને ઝંખે છે સદગુરુ રામાનંદ સ્વામીના ખોળાને ઈચ્છે છે એ ભક્તોને અત્યારે ઉદ્વેગ છે એને અશાંતિ છે એને અમારા જવાથી શાંતિ થશે એને અમારા જવાથી એમ પ્રતીતિ થશે કે રામાનંદ સ્વામી ભલે આ પૃથ્વી ઉપર અત્યારે નથી પણ પાછળ અમને સહજાનંદ સ્વામી એવા દીધા છે કે જેના ખોડામાં અમે માથું મૂકીને રડી શકીએ જેના આશરે અમે ભગવાન સુધી પહોંચી શકીએ આવું એક સદગુરુ તરીકેનું પાત્ર પણ અમારું હોવાથી અમારે રામાનંદ સ્વામીની આપેલી જવાબદારીને નિભાવવા માટે આ સત્સંગમાં વિચરણ કરવું પડે માટે બાપુ આપ રાજીરો અમે ફરી વખત આવશું અને તમને ખબર છે અમે તો હરિભક્તોને શાંતિ આપી અને ફરી ફરીને પાછા અહીંયા જ આવવાના છીએ અગિયાર વરસ સુધી અમે ઘરમાં રહ્યા માતા પિતાને આનંદ કરાવ્યો જ્યારે તેમને શરીર તજી દીધું ત્યારે અમે પણ તે ઘરને તજી દીધું અમે આઠ વરસ સુધી જ્યારે વનમાં ફરતા રહ્યા ત્યારે વનના ફળ ફૂલ વગેરે ખાઈને જીવન નિર્વાહ કર્યો હવે અમારે બાર વરસ સુધી સત્સંગમાં ફરતા રહેવાનું છે ક્યાંય સ્થિર રહેવું નથી હરિભક્તોના જે મનોરથ હોય તે બધાને મારે પૂરા કરવા છે ભગવાન એવા છે કે ભગત જેવું ઈચ્છે એવા સંકલ્પને ભગવાન પૂરા કરે આજે પૂજ્ય ગુરુજી જે દિવસથી અમેરિકામાં ઉતર્યા છે અગિયાર તારીખે અગિયાર જૂને અગિયાર જૂને સાંજે સભા કરી બારમી જૂને સાંજે સભા કરી અને તેરમી જૂનથી ગુરુજી ડ્યુટી ઉપર લાગ્યા છે હું માનું છું કે આટલા દિવસની અંદર લગભગ ગુરુજીને રાત્રે ચાર કલાકની ઊંઘ માંડ થતી હશે તેર તારીખથી માંડી બાર તારીખથી માંડીને આ જ દિવસ સુધી હજુ આજની રાત નથી પડી ત્યાં સુધીની ઊંઘ ગુરુજીને ચાર કલાકની માંડ થતી હશે ધારણા પારના વ્રત ચાલતા હોય પરંતુ સવારના આઠ વાગ્યાના નીકળ્યા હોય રાત્રે નવ વાગે મંદિર આવે ઘણી વખત સાંજે પાંચ છ વાગે મંદિર આવે આવીને તરત સભા કરવાની હોય આ બધું વિચરણ ભગવાન અને મોટાનું સાના માટે તો ભક્તને સુખ દેવાને અર્થે ભગવાને જેમ કીધું કે અમે અમારા દેહને શ્રી કૃષ્ણ અર્પણ કરી રાખ્યું છે એમ મોટા પુરુષોએ પણ પોતાનું શરીર શ્રી કૃષ્ણ અર્પણ કરી રાખ્યું છે આપણા માટે રાતને દિવસે ઘસાઈ છે મહારાજ કહે છે અમારે હવે બાર વરસ આ સત્સંગમાં ફરવું છે બધાય ભક્તોના મનોરથો પૂર્વક પૂર્ણ કરવા છે ગુરુજીએ સંકલ્પ કરેલો છે કે એક વર્ષ એવું આવે કે ચાર પાંચ મહિના મારે અહીં રોકાવું છે અને જેટલા ભક્તો લોયાધામ પરિવારના છે ગમે ત્યાં જે સ્ટેટમાં રહે છે ખૂનામાં રહે છે એપાર્ટમેન્ટમાં રહે છે બંગલામાં રહે છે જે જે જગ્યાએ છે ત્યાં બધા એક એક હરિભગતને ઘેર જઈને મારે એમને મળવું છે મારે એમને ત્યાં ઠાકોરજી લઈ જઈને ઠાકોરજીના થાળ ધરાવવા છે મારે એમને ઘેર પગલાં કરવા છે કારણ કે ભક્તોને બહુ મનોરથ હોય કે ગુરુજી મારે ઘેર આવે મારે ઘેર આવે વાત તો સાચી છે દરેકને એવો ભાવ હોવો જ જોઈએ પરંતુ વિચારીએ કે ગુરુજી પધરામણીની અંદર પચાસ ઘેર જવા માટે નીકળે તો સ્વાભાવિક છે કે દિવસની અંદર પાંચ પધરામણી દસ દિવસમાં કરવાની હોય તો રાત્રે સભામાં ન પહોંચી શકે પણ બે ત્રણ ભક્તોએ પોતાની પધરામણીનો આગ્રહ છોડી દીધો હોય ગુરુજી જો ટાઈમે પહોંચી જાય ને હાજે કથા કરતા હોય તો પાંચસોને લાભ મળે અત્યારે એવો સમય છે એટલે પણ જ્યારે ગુરુજી એવો સમય લઈને આવશે ત્યારે ગુરુજીનો સંકલ્પ છે કે મારે તમામ ભક્તોને ઘેર જાવું છે ઠાકોરજીના થાળ કરવા છે જ્યાં જ્યાં અનુકૂળતા હોય ત્યાં અને જ્યાં એવી અનુકૂળતા ન હોય ત્યાં આગળ ઠાકોરજીને લઈને પધરામણી કરવી છે મહારાજ કે છે અબ દેહ મેં શક્તિ હે એ પીછે કરેંગે રેવે વાર વાર સતસંગ મેં ફેરના વાર વાર સતસંગ ફેરના અનંત જન કો મોક્ષ કરના અનંત જાના કો મોક્ષ હી કરના અત્યારે તો શરીરમાં એટલી શક્તિ છે કે જેટલું ફરવું એટલું ફરાય યુવા અવસ્થા છે ને મહારાજની તો ગાદી બેઠા છે હજુ તો જુવાન છે એટલે મહારાજ કે અત્યારે તો જેટલું અમારે વિચરણ કરવું હોય એટલું કરી શકીએ છીએ પછી તો જેટલી શક્તિ હશે તેટલું કામ કરશું પાછલી ઉંમરમાં મહારાજ કે થાય એટલું કરશું પણ અત્યારે તો કરીએ સત્સંગમાં વારંવાર ફરવું છે અને અનંત જીવનો મોક્ષ કરવો છે નવા 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 હરિભક્તોનો ભાવ દેખીને મનમાં ઘણો ઉત્સાહ રહે છે હા હરિભક્તનો ભાવ જોવે ભગવાનને અને સાધુને ઉત્સાહ આવે ઉત્સાહ આવે એનો ભાવ જોઈને ઉત્સાહ આવે બાકી કે આવું હોય તો આવજો બાકી કઈ નહીં તો હું ઉત્સાહ આવે કશું ના આવે રસોઈ જમવી હોય તો જમજો નહીં તો કાંઈ નહીં તો હું જમવાનો ઉત્સાહ આવે બનાવવાનોય ઉત્સાહ ના આવે પણ એમ કે ના જમવું જ પડશે ના તમારે જો અનુકૂળ થાય તો આવવું જ પડશે ભાવ હોય તે જોઈને ભગવાનને પણ ઉત્સાહ આવે ને ભગવાનના સંતને પણ ઉત્સાહ આવે અને ભાવ ના હોય તો ભગવાનને ભગવાનના સંતને બેઈને થાક લાગે ઉત્સાહ જોઈને આનંદ થાય નવા નવા હરિભક્તો હોય એનો ભાવ દેખીને મનમાં ઘણો ઉત્સાહ રહે છે આજે ગુરુજી ઠાકોરજી લઈને બધે પધરામણી કરતા હોય આજે બધા ભક્તો અન્કૂટ બનાવે છે વડોદરાના ભક્તોને ધન્યવાદ છે કે એને એવા અન્કૂટ બનાવવાની શરૂઆત કરી અને અમેરિકાના ભક્તોને ધન્યવાદ છે કે એને એને ગુણ ગ્રહણ કર્યો હા જેનું જે સારું હોય લેવું જ જોઈએ તો આપણા જીવનની અંદર સારા ગુણોથી ભરાઈ જવાય પ્રેરણા ત્યાંથી મેળવી અને ભગવાનના ભક્તો અહીંયા આગળ અન્કુટ બનાવવાનું ઠાકુરજી માટે શરૂ કર્યું તો ગુરુજીને એટલો ઉત્સાહ રહે જ્યાં જાય ત્યાં થાળ ધરાવે એટલે જમો થાળ જીવન જાવ વારી આખો થાળ બોલાવે મહારાજને જમવા દો કે જમાડે પધરામણીઓ કરવાની અંદર પણ થાક ના લાગે ઉત્સાહ જોઈને અને ઘણીક વખત ગણાઈને ઉત્સાહ કેવો હોય કે પધરામણી કરવા ગયા હોય ને તો બાજુને ઘેરે આવ્યા હોય કે આજે સાધુ આવવાના છે એટલે પધરામણીમાં આવીને બેઠા હોય ને પછી બેઠા હોય ને ભાઈ અચાનક મારે ઘેર ચાલો ને પગલાં કરી જાઓ હવે એને ખબર હોય કંઈ સંતો આવવાના છે તો એને એ વખતે કાંઈ સંકલ્પ નથી હોય ને અચાનક સંકલ્પ કરે કે હવે મારે ઘેર આલો ઠાકોરજી લઈને જાય તો ઠાકોરજીનું આસન પાથરેલું ના હોય ના ગુરુજી કે સાધુ માટેનું આસન પાથરેલું હોય તેને ખબર નથી કે પધરામણી શા માટે છે ઠાકોરજી શા માટે આવ્યા છે સંતોના પગલા શા માટે છે ને નથી ખબર એવું હોય અને ઘણા કહેવા હોય કે એને કોઈ ભગવાનના ભગતને બહુ હેત હોય ને એટલે એને કીધું હોય કે જરા ઠાકોરજીને ગુરુજીની સંતોની પધરામણી કરાવજો ઘેર સારું ત્યાં લઈ આવજો એટલે ત્યાં જાઓ તો એવું જ હોય એને જોઈને ખબર પડી જાય કંઈ ફરી આવવા જેવું નથી પણ ઉત્સાહવાળા હોય કેટલા ભગવાનના ભક્તો એવા છે કે જેની ઘેર ગાલીચા સોફા ઉપર ગુરુજી માટે પાથરેલા હોય ગુરુજી જેવા ઊભા થાય ને એ ગાલીચાઓને ગળી વારીને પાછા મૂકી દેવાના ફરી પાછા બીજા વર્ષે ત્રીજા વર્ષે જ્યારે ગુરુજી આવે ત્યારે એ ગાલીચો પાછો પાથરે એવા ભગવાનના ભક્તો છે જેનો ઉત્સાહ જોઈને કદાચ અમને સંતોને થાક લાગતો હોય ને તોય તરત એમ થઈ જાય કે નથી થાકવું ચાલો કરો આ પાટો સૌ આવતો હોય ત્યારે બેનો સેવા કરતા હોય રાત્રે મોડા મોડા સુધી અને તોય પાછા ભક્તો હવારની અંદર બેનો ભાઈઓ બધા અહીંયા આવી જતા હોય તો અમને કદાચ થાક લાગ્યો ને તો અમારો થાકે ઉડી જાય ઉત્સાહ જોઈને એમ ભગવાનના ભક્તોનો જ્યારે ઉત્સાહ જોયો ત્યારે ભગવાનની આનંદ થાય છે મોટા પુરુષોને આનંદ થાય છે નવા હરિભક્તોનો ભાવ દેખીને મનમાં ઘણો ઉત્સાહ રહે છે એમાં મન ઉદાસ થતું નથી એક જગ્યાએ રહીએ તો બીજાને હેત ઓછું થઈ જાય આ પ્રોબ્લેમ છે મહારાજ કે અમે એક જગ્યાએ જો રહીએ ને તો બધે ફરતા રહીએ નહીં એટલે બધાનો કોન્ટેક્ટ થાય નહીં અને બધાનો કોન્ટેક્ટ થાય નહીં એટલે એ તો ઓછું થાય એક નિયમ છે તમારે જેનો સંપર્ક રહે એને તમારી જોડે હેત રહે તમારે જેની સાથેનો સંપર્ક છૂટે એટલે એ કે ખરા કે અમે તમને બહુ યાદ કરીએ છીએ પણ એ તો ઓછું થઈ જ ગયું હોય જ્યાં તમે રહો અને જે જગ્યાનો તમને સંપર્ક વધારે એટેચમેન્ટ આખું આપણું આમ આ મનુષ્ય સ્વભાવ છે એક એટેચમેન્ટ જેની સાથે તમે રોજ રહેતા હો હોય હેત વધારે રહે ફરતા રહો તો હેત રહે નહી તો ભૂલી જાય આજે અમેરિકાની અંદર એવા ફેમિલી છે ઘણા કે જેને ત્યાં અહીં ન્યુ જર્સીમાં છે અને બીજે છે જેને ત્યાં એક વખત ગુરુજી સંતો એક વર્ષ બાકી નહોતું રહેતું કે નહોતા જતા પણ અત્યારે ન્યૂજર્સીમાં ન્યૂજર્સીમાં પણ સંપર્ક નથી રહ્યો કોઈ કારણસર જે કોઈ કારણસર નથી રહ્યો પણ સંપર્ક ના રહ્યો તો આજે ચાર ચાર વર્ષ થયા તો એનો ઘરના દરવાજા નથી જોયા ઠાકોરજી એ નથી જોયા સંતો એ નથી જોયા હે તો ઓછું થઈ જાય પહેલાં સંપર્ક એટલો હતો તો હેત રહેતું સંપર્ક છૂટી ગયો હે જ જતું રહ્યું અને મળી જ જાય ભગવાનને સંતો તો ઘણા હોય મળી જાય ક્યાંક ને ક્યાંક હેત થઈ જાય પણ સત્સંગમાં સત્સંગમાં રહે તો વાંધો ના આવે પણ દૂર જાય એટલે હે તો ઓછું થઈ જ જાય એક દાદા છે આખો દી જપ લખે આખો દી જપ લખે તો એ છોકરો કે નાનો છોકરો છે એ મને કે એ દાદા એટલું બધું ભજન કરતા એટલો બધો જપ કરતા ને પછી દાદાને કોઈ પણ કારણસર સત્સંગથી દૂર થવાનું થયું તો હવે દૂર થવાનું થયું તો ઓલા છોકરાના હાથમાં ખાલી નાળા છડી જોઈને બાંધેલી તો કે આ છોકરીઓ બાંધે એવા દોરા હું બાંધીને નીકળી પડ્યો છે આખો દી જપ લખતા દી ભજન કરતા એને કોઈક કારણસર સત્સંગથી દૂર થવાનું થયું સત્સંગથી દૂર થયા સંતોના સંપર્કમાંથી ઓછા થયા તો એ તો ઓછું થઈ ગયું એને નાળા છડી એક દિવસ જે નાળા છડી બંદાવા હાથ પોતે ધરતા એને આજે નાળા છડી એમ લાગવા લાગી છોકરાની બાંધેલી કે આ છોકરીઓ જેવા દોરા શું બાંધે છે માટે સતત સંપર્કમાં રહેવું એટલે જ હું વારે વારે કહું છું પંદર દિવસે એક વખત એકાદશીના દિવસે પૂજ્યપાદ ગુરુજીને ફોન કરો સંપર્કમાં રહો આખું ફેમિલી જ્યારે રવિવાર હોય શનિવાર હોય ભેગા થયા હો ટાઈમ મળે તો ગુરુજીને પહેલાં ટાઈમ લઈ લો સ્પીકર ફોન પર મૂકીને પાંચ મિનિટ પૂજ્યપાદ ગુરુજીના આશીર્વાદને સાંભળો એનાથી હેત થશે અમે તો માધ્યમ છીએ જોડાવાનું તો મહારાજને મોટામાં જ છે એમાં જ ચોંટવાનું છે અમે તો વજગાળાના ટાવરો છીએ પણ અમારે તમારે બધાએ મહારાજની મૂર્તિમાં અને જે મૂર્તિમાં અખંડ રહ્યા છે એવા મોટા પુરુષમાં આ બેમાં આપણે ચોંટવાનું છે બેની અનુવૃત્તિમાં રહેવાનું છે મોટાની અનુવૃત્તિમાં રહેશું એટલે મહારાજમાં આપણી વૃત્તિ રહેશે કરવાનું તો એ જ છે આટલું બોલીને શ્રીહરિ ચાલ્યા ઘોડે સવાર થયા અનુપમ વાજિંત્ર વાગવા લાગ્યા નગરના અપાર લોકો ભેડા થઈ ગયા રાજમાર્ગ ઉપર અપરંપાર લોકો ઊભા હતા તેમને શ્રીહરીના દર્શન કરવા જઈ જય જય નાદને પોકારતા હતા શ્રીહરીએ પોતાના અંગો ઉપર બધા જરિયાની વસ્ત્ર આદિ ધારણ કર્યા હતા મહારાજાદી રાજને ઘણી ખંભા શબ્દોને ચોપદાર આગળ બોલતો હતો મસ્તક ઉપર અજોડ છત્ર હતું બંને બાજુ ચામર ઢળતા હતા શ્રીયરીનું સ્વરૂપ મહાન અને અલૌકિક જણાતું હતું દેખનારાને કોઈને ધીરજ રહેતી નહીં धवल मङ्गल ही हरिजन गाते दर्शनकरतरते करत पूर्जनत्रिया आईसब द्रे पूर्जन प्रिया काम काज सब दीने छोरी છોરી હરિભક્તો બધા મંગળમય પદ બોલતા હતા અને દર્શન કરતા કરતા આગળ ચાલતા હતા ઘરનું બધું કામકાજ મૂકી દઈને પૂરની બધી સ્ત્રીઓ ત્યાં દોડી આવી શ્રીહરી જ્યારે માનેક ચોકમાં આવ્યા ત્યારે દરબાર એભલ ખાચર તેમને ત્યાં મળ્યા અને બોલ્યા હે મહારાજ અમે અમારું સર્વસ્વ આપને સમર્પણ કરી દીધું છે હવે આપ આવીને એ બધું સંભાળો હાથમાં લો મારો પુત્ર ઉત્તમ મેં આપને આપ્યો છે તેને આપના સિવાય કોઈ આધાર નથી આપના સિવાય તો તેમનું મરણ જ થવાનું છે હવે હું એનો નથી એ મારા નથી મહારાજ ઘટપુર છોડીને જવા તૈયાર થયા જીવા ખાચરનો દરબાર ઘર છોડીને ગયા ત્યાં માણેક ચોકની અંદર એભલ બાપુ હામા મળ્યા એભલ બાપુ એ મહારાજની માણકી ઘોડીનું ચોકડું પકડીને મહારાજને કે મહારાજ ચાલો મારા દરબારમાં અરે બાપુ અમે તો બહાર જવા નીકળ્યા છે આ ગઠપુર છોડીને બીજા હરિભક્તોને સુખ દેવા અરે મહારાજ મેં ઉત્તમ રાજા તમને સોંપી દીધા છે મારો દરબારગઢ તમને સોંપ્યો છે મારું સર્વસ્વ તમને દઈ દીધું છે ઉત્તમ રાજા લાડુબા જીવુબા મારા નથી હું એમનો નથી અમારા બધાયના તમે એક જ છો પ્રભુ અને તમે અમને છોડીને કેવી રીતે જાઓ પ્રભુ આવો મારા દરબારની અંદર પધારો જો આપ જ એનો નિવેડો કરો હવે આપના વિના અમને શાંતિ નહીં થાય આપની મૂર્તિમાં જ મન પરોવીને રહ્યા છે એ ભલ બાપુનો પરિવાર એવો જ હતો હા શ્રીમદ ભાગવતની કથા શ્રીજી મહારાજના પધારતા પહેલાં સાત સાત વખત સાંભળેલી જ્યારે રૂકમણીજીનો હાથ શ્રીકૃષ્ણને ઝાલ્યો આવી વાત આવે ત્યારે લાડુબા જીવબા એની આંખમાંથી ટપ 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 આંસુડા પડે અને પૂછે કે અત્યારે ભગવાન પ્રગટ થઈને અમારો હાથ નહીં ઝાલે અને ત્યારે એભલ બાપુ એમ કહેતા પોતાના પરિવારને કે ચોક્કસ ભગવાન અહીં આપણે ત્યાં તમારો ભાવ છે આપણો ભાવ છે એટલે ભગવાન પધારશે જ ભગવાન પધારશે જ આવો ભાવ હતો ભગવાન શા માટે ગઢપુરમાં એભલ બાપુને ત્યાં ઓગણત્રીસ વર્ષ સુધી વાસ કરીને રહ્યા જે ભગવાન હરિભક્તોને સુખ આપવાનો નિર્ણય કરી નીકળ્યા છે કે હું કોઈ એક માટે નથી એ ભગવાન ગઢપુરની અંદર દાદાના દરબારમાં બંધાયા અને એમ બોલ્યા કે ગઢડું મારું હું ગઢડાનો એ કેદી નહીં મટવાનો આ ગઢડું મારો મારું ગામ અને આખું બીજું બધો પરદેશ ગયો પાછો જ ઘર છે જે ભગવાન ગોદોહન માત્ર એક સ્થાનમાં રહેતા નહીં જેને ધર્મધુરા સંભાળ્યા પછી એવું નક્કી કરેલું છે કે મારે કોઈ એકમાં બંધાવું નહીં બધી જગ્યાએ ફરતા રહેવું એ ભગવાનને એભલ બાપુના પરિવાર પાસે એવું તો કયું દોરડું હતું કે જેને શ્રીજી મહારાજને બાંધ્યા એવું દોરડું એક જ હતું એબલ બાપુને એનો પરિવાર મહારાજની વસ્તુ થઈ ગયા હતા ભગવાન અને મોટાને જેને વસ કરવા હોય એને ભગવાન અને મોટાની વસ્તુ થઈ જવું વસ્તુને ક્યારેય પણ કોઈ પ્રકારનો સંકલ્પ ન હોય વસ્તુની સ્તુતિ થાય તો એને આનંદ ન હોય વસ્તુની નિંદા થાય તો એનો શોખ ન હોય આ સ્તુતિનો આનંદ અને શોખ એ તો જેનો માલિક હોય એને હોય એમ ભગવાન અને મોટાની વસ્તુ થતા શીખવું

ભક્તવત્સલ હૈ ના નામ તુમ ભક્તવત્સલ હૈ નામ તુમારા અસરણ સરન તુમ હો પ્યારા ભક્તા દિન બરદ બરદતિહારા સોબક કરના તે વિચારા દીન બંધુ હો દેના દેના દયાલા દયાલા હો કૃપાલા પર હો કૃપાલા ત્યારે દરબાર જીવા ખાચર બોલ્યા હે મહારાજ આપ તો શરણાગતને માટે સુખની ખાણ છો આપનું નામ જ ભક્ત વત્સલ છે હે પ્યારા આપ તો અસરન શરણ છો આપ તો ભક્તાધીન છો તેવું આપનું બિરુ છે તેનો પણ આપે હવે વિચાર કરવો જોઈએ તમારે જવું છે વાત સાચી છે પણ તમારું એક બિરુદ છે ભક્તાધીન ભક્તોને આધીન તો તમારે પોતાને વિચારવું જોઈએ કે તમે ભક્તને આધીન છો તો એભલ બાપુ આટલા પ્રેમથી જો પ્રાર્થના કરે છે તો તમે વિચારો તમે ડિગ્રી લઈ લીધી છે ભક્તાધીન તો તમારે વિચારવું જોઈએ કોઈ ડોક્ટરની ડિગ્રી લે પછી કે મને ઇન્જેક્શન મુકતા નથી આવડતું તો કેમ ચાલે એમ તમે ભક્તને આધીન છો એવું તમે ડિગ્રી લીધેલી છે એવી ઉપાધિ તમે મેળવેલી છે તો પ્રભુ આવે ભક્તો તમને પ્રાર્થના કરે તમે દિનબંધુ છો દિન દયાળુ છો ભક્તોની પર કૃપા કરનારા છો આવી જ્યારે જીવા ખાચરની વિનંતી સાંભળીને ત્યારે મારા જ થોડું થોડું હસવા લાગ્યા અને કોઈ ગમે એવી પકડ લઈને બેઠો હોય ને પણ થોડું થોડું હસે ને એટલે સમજવાનું કે હવે પકડ છોડી દેવાના છે નથી જમવું મારે નથી જમવું નથી જમવું જમી લો ને થોડું હાલો ને હવે સરસ બન્યું છે થોડું જમી લો થોડું થોડું હસવાનું ચાલુ કરે ને એટલે સમજવાનું કે આવે જમી લેવાના છે પણ જો આમ આ કાઢે તો સમજવું કે હવે જમવાના નથી પણ ભગવાન તો દિન દયાળુ છે ભક્તની પ્રાર્થના સાંભળે મંદ મંદ હસવા લાગ્યા હસવા લાગ્યા એટલે પછી બીજા દરબારો ને હિંમત આવી કે બોલો ભાઈ બધા આપણે તો રોકીએ સુખ મળે એટલે બીજા દરબારો મહારાજ આ જીવા ખાચર દ્વારા ભગવાન જ બોલે છે છે સમજાવે કે આ ખાચર મારે કોણ બોલ્યું છે ભગવાન બોલ્યા છે ભગવાન અંતર્યામી છે તેમની ઈચ્છા સાચી જાણવી ત્યારે માચા ખાચર ને અલૈયા ખાચરે કહ્યું સારું તો આવે એમ જ કરો બધા દરબારો કહેવા લાગ્યા ને ત્યારે માચા ખાચર ને અલૈયા ખાચર એને પાછું મહારાજ ને કીધું મહારાજ આવે તો આવું જ કરો ત્યારે શ્રીહરીએ કહ્યું તો બીજા ગામોમાં જવાનું બે દિવસ મોડું થશે બે દિવસ લેટ થશે તમે બધા કહો છો એટલે હવે અમારે શું કરવું ભગવાન ભગતનું માનતા ભગવાન પણ મનનું ધાર્યું નથી કરતા પણ આ જીવ મનનું ધાર્યું ક્યારેય મુકતો નથી જન્મ મરણનું કારણ મનનું ધાર્યું કરવું એ જ છે લો આવું કીધું તો મૂકી દીધું મહારાજ કે કંઈ નહીં બે દી લેટ જાશું તમે બધા કહો છો એટલે હવે અમારે શું કરવું સત્સંગમાં તમારી પાસે મારે હજી ઘણું કામ કરાવવું છે એટલે તમારા સૌનું કયું માનું છું જો તેમ ન હોત તો હું તમારી વાતને માનત નહીં ભગવાને પોતાનો સ્વાર્થ રજૂ કરી દીધો તમારી જોડે સત્સંગના કામ કરાવવા છે તમને સત્સંગની અંદર બહુ દ્રઢ મોટા ભક્ત બનાવવા છે એટલે તમારી વાત મારે માનવી પડે કારણ કે અરસપરસ છે બધું જો હું તમારું ના માનું તમે મારું ના માનો એટલે મારે તમારી જોડે કંઈક કામ કરાવવાનું છે ને એટલે હું તમારી વાતને માનું છું જો આવું ના હોત તો મારો સ્વભાવ તો એક સ્થાનમાં બંધાવવાનો છે જ નહીં છતાંય પણ તમારી પાસે મારે કંઈક સ્વાર્થ છે તમારી જોડે કંઈક કામ કરાવવું જોઈએ અને ભગવાનને શું સ્વાર્થ પોતાનું સ્વરૂપ ઓળખાવું પોતામાં જોડવા એ સિવાય ભગવાનને કોઈ સ્વાર્થ નથી આટલું કહીને શ્રીહરિ એભલ ખાચરના દરબારમાં જવા સર્વે સંતોના મંડળની સાથે ચાલ્યા મંગળ વાજિંત્ર વાગતા હતા ગઢપુર ગામના બધા લોકોને ઘણો આનંદ થયો ત્યારે બધાના મનમાં શોક ટળી ગયો ઘેર ઘેર સાકર વેચી સૌને આપી બધા રાજી રાજી થઈ ગયા બે દિ મહારાજના દર્શન વધારે વાતો વધારે સંતોના દર્શન વધારે શ્રી શ્રીઅરી પોતાના દરબારમાં પધારે એટલે એબલ ખાચરને ખૂબ આનંદ થયો પોતાના જેટલા ઘર હતા એ બધા શ્રીઅરીને અર્પણ કરી દીધા વાહ અને સર્વસ્વ અર્પણ કર્યું કહેવાય પોતાનું આખું ઘર અર્પણ કરી દીધું દોતાનો આખો દરબાર ઘડ અર્પણ કરી દીધો દરબારે કહ્યું આ બધા ઘર તમારા છે મન ચાહે ત્યાં ઉતારો કરો અમને તમે જ્યાં કહેશો ત્યાં અમે રહેશું અને તમારા ચરણ કમળની સેવા કરશું અને જો મહારાજ તમારે અમને આ દરબાર ઘરમાં ન રાખવા હોય તોય કહી દો અમે વાડીઓમાં પડ્યા રહેશું હવારમાં આવશું હાજે હોવાને જતા રહેશું તમારા દર્શન કરશું આ એભલ બાપુના પરિવારનો પ્રેમ ભગવાન અને ભગવાનના મોટા પુરુષો ભગવાનના સાચા સંતો એ ભાવથી બંધાય છે મેલોથી બંધાતા નથી રૂપિયાથી બંધાતા નથી સત્તાથી બંધાતા નથી જે સત્તા રૂપિયા પદાર્થ અને મેલ એનાથી જે બંધાય એ ભગવાનને સાચો સંત હોય નહીં જે ભગવાન છે અને જે ભગવાનને ધારી રહેલા સાચા સાધુ છે કેવળ ને કેવળ હૃદયનો વિશુદ્ધ પ્રેમ જોઈને બંધાય છે એ નિર્બંધ હોવા છતાં પણ જે નિર્બંધપણાની ગાદીઓ ઉપર બેઠા છે નિર્બંધપણાના સમ્રાટ રાજાઓ છે જે એ બંધાય છે કોઈના પ્રેમને જોઈને ભગવાનને બાંધવા ભગવાનના મોટા પુરુષને બાંધવા શક્ય જ નથી આ જગતનો કોઈ જીવ બાંધે પરંતુ જો બાંધી લે છે જો એ બંધાઈ જાય છે તો એને વિશુદ્ધ પ્રેમ જોઈને બંધાઈ જાય છે વિશુદ્ધ પ્રેમ જોઈ હું ઘણા ભક્તોને ત્યાં પૂજ્ય ગુરુજી ઠાકોરજી લઈને જોતા જોઉં અને જ્યારે ગુરુજી નીકળતા હોય ને ત્યારે ભક્તોના આંખમાંથી આંસુડા હોય ને ત્યારે ગુરુજીની આંખમાં પણ જળઝળી આવી જાય કે શું આ ભગવાનના ભક્તોનો પ્રેમ છે ઠાકોરજી પ્રત્યેનો સંતો પ્રત્યેનો એવો ભાવ જોઈને ગુરુજીની આંખમાં પણ જળઝડી આવી જાય અહીં આગળથી ગુરુજી ખબર છે મૂર્તિ પ્રતિષ્ઠા વખતે જ્યારે જાતા હતા અને અહીં વિદાય સભામાં અહીં જ્યારે ગુરુજીને આશીર્વાદ આપવાના છેલ્લે કીધા વીકડેઝમાં થોડાક ભક્તો હતા પણ ગુરુજી પીવુડા ઘનશ્યામ મહારાજ આટલું બોલતા બોલતા તો હિપકે ચડી ગયા હતા બોલી નહોતા શકે આગળ હેત છે પ્રેમ છે શું એ બંધાઈ ગયા છે એ શું આપણા કોઈનામાં બંધાઈ ગયા છે ના ભગવાન શ્રીહરિયા ઘનશ્યામ મહારાજ આપણી મમુક્ષુતા આપણો રાતને દિવસ મોક્ષ માર્ગે ચાલવાની જે ખેવના એને જોઈને મોટા પુરુષ એવા રાજી થાય છે રાજી થઈ આપણને રૂડા આશીર્વાદ આપે છે બાકી ભગવાન અને મોટા ક્યારેય કોઈ જગ્યાએ બંધનને પામતા નથી એ નિર્બંધ હોય છે ઘણીક વખત બંધન જેવું લાગતું હોય કોઈક જગ્યાએ પણ ક્યારેય ઘણાકને અમુક વર્ષોને અમુક દિવસો પછી ખબર પડે કે આ તો નિર્બંધ હતા સાપ જેમ કાચડી ઉતારે ને એમ ગમે એટલા બંધનમાં દેખાતા હોય ને મોટા ગમે એટલી પ્રવૃત્તિમાં દેખાતા હોય ને પણ એ નિવૃત્તિ પરાયણ થવું હશે ને ત્યારે એક સેકન્ડના કરોડમાં ભાગમાં નિવૃત્તિ પરાયણ થઈ જશે કારણ કે નિર્બંધ છે જે કોઈ જગ્યાએ પણ હેત દેખાડે છે એ કેવળ જીવના કલ્યાણને અર્થે દેખાડે છે જીવના કલ્યાણને અર્થે આટલું કહીને શ્રીઅરી હેબલ ખાચન દરબારમાં જવા સંતોના મંડળ સહિત ચાલ્યા બહુ બહુ આનંદ આનંદ થયો થયો પોતાના દરબારમાં દરબારમાં એટલે પોતાની બધી સવારી ઉતારી પોતે એક ભવનમાં ઉતારો કર્યો કે જ્યાં સૌને દર્શન થઈ શકે સાથે આવેલા બીજા દરબારોને ભવનમાં ઉતારો કરાવ્યો સંતોને માટે તો યોગ્ય જગ્યા જોઈને જેટલા તેમાં રહી શકે તેટલાને પોતા પાસે રાખ્યા દાદાનો દરબારગઢ આમેય નાનો એટલે સંતો બહુ જાજા હતા થોડા સંતોને પોતાની પાસે રાખ્યા સ્વરૂપાનંદ સ્વાયનું મંડળ મોટું હોવાથી દરબારગઢમાં સમાયું નહીં તેથી તેમને જીવા ખાચરના દરબારમાં ઉતારો અપાવવા કહ્યું સ્વરૂપાનંદ સ્વયંનું મંડળ મોટું હતું એટલે એમને જીવાખાંચરના દરબારમાં ઉતાર્યા એટલે જીવા બાપુને ત્યાં તો બધો હંકેલો કર્યો ને પાછો ફરી પાછું પાથરના પાથરવા પડ્યા સંતો માટે ત્યારે જીવાખાચરે પોતાના દરબારગઢની બહાર સુંદર જગ્યા જોઈને ત્યાં સંતોને ઉતારો આપ્યો તે જોઈને બધા સંતો રાજી થયા સંધ્યા સમય થયો ત્યારે બધા સંતો શ્રીહરીની પાસે આવ્યા અને સભાના રૂપમાં સૌ બેઠા ત્યારે શ્રીહરીએ હેત કરીને સૌને કહ્યું તમે બધા સંતો ધ્યાન ભજન કરનારા છો જે મનુષ્ય તમારી સૌની સેવા કરે તેને તો માનો અલભ્ય લાભ મળ્યો ગણાય પરંતુ આટલા બધા સંતોની સેવા એક ગ્રહસ્થ કરી શકે નહીં ભગવાન બહુ પ્રેક્ટિકલ હતા બહુ પ્રેક્ટિકલ એમાં એ હરિચરિત્રાનું સાગર ગ્રંથ છે ને એ ફક્ત ઉપદેશાત્મક એ વખતનો જ નથી અત્યારે પણ ઘણું બધું શીખવાડી જાય અમને ત્યાગી ગ્રહીને એવો ગ્રંથ છે મહારાજ કે જે સંતો તમારી સેવા કરે ને એ બહુ મોટા પુણ્યવાળો એને તમારી સેવા મળે જેને સંતોની સેવાનો લાભ મળ્યો એટલે એને અલભ્ય લાભ મળ્યો કહેવાય સંતોની સેવા તો બહુ મોટા પુણ્યવાળાને મળે છે થોડા પુણ્યવાળાને મળતી નથી મધ્યનું હું વચનામૃત ભગવાનના સંતની સેવા પણ સંતો તમને એવી ખબર છે કે આપણે આટલી બધી મોટી સંખ્યામાં એક ગ્રહસ્થ ગેર ઘેર હોઈએ ને તો એને ભારે પડે આ વ્યવહાર છે એ હરિભગત જ મંદિર રોજ આવતા હોય ને રોજ એને જ સેવા હોપ હોપ કરીએ તો ભારે પડે ક્યારેક એટલે ભગવાને વિવેક બતાવ્યો ફરતું રાખવું ભ્રમર વૃત્તિ કીધી એમને ભમરો છે એ શું કરે ફૂલ ઉપરથી રસ લે પણ ફૂલને તોડી ફોડી નાખતો નથી ફરી પાછો બે ત્યારે રસ તૈયાર થઈ રહ્યો હોય પણ એક જ દિવસમાં ખેંચવાની જો મહેનત કરે ભમરો તો બધા ફૂલ ખલાસ થઈ જાય એટલે મહારાજે અમને સંતોને ભ્રમર વૃત્તિ કીધી ખબર હોય પાણી આમની પાસે મગાવ્યું હતું તો ફ્રૂટ આવે આમની પાસે મગાવવું ફ્રૂટ આમની પાસે મગાવ્યું શાકભાજી આમની પાસે મગાવો ઇમરજન્સી કેસની વાત જુદી છે પણ ફરતું રાખે લોટ આમની પાસે મગાવો ચોખાની પાસે મગાવો ઘી પાસે મગાવ્યું તેલ આમની પાસે મગાવ ધોતી આમની પાસે મગાવ્યા તો આ લાઇટનો બલ્બ આમની પાસે મગાવો ફરતું રાખે અને ફરતું ક્યારે રહે કે વ્યવહારની અંદર એ જેમ નિમેલું હોય એવી રીતે કરે તો ફરતું રહે નહીં તો ખબર ના રહે એટલે મહારાજ સંતોને કે છે કે સંતો એક ગ્રહસ્થ થાકી જાય તમે સૌ સંતો બુદ્ધિશાળી છો એટલે સૌએ વિચાર કરવો જોઈએ આટલા બધા સંતો તમે ગામડા કારણ કે બધાને મહારાજની મૂર્તિનું સુખ જોતું હોય કોઈને મહારાજને છોડીને જવું ના હોય હવે મહારાજ કે તમે બધા મારી મૂર્તિનું સુખ લો પણ એક ગ્રહસને દુઃખ થઈ જાય એનું શું આટલા બધા ભેગા થાવ તો આટલા બધા તમે ભેગા થાવ તો એક ગ્રહસને દુઃખ થાય એનું શું તમે બુદ્ધિવાળા છો થોડો વિચાર તમારે કરવો જોઈએ ગ્રહસને શ્રદ્ધા રહે તેમ આપણે કરવું જોઈએ હવે અમને ઉપદેશ છે આ તો બધો ગ્રહસ શ્રદ્ધા તૂટી ના જાય હા લઈ આવજો ભગત કેસર કેરીના દસ બોક્સ હવે ભગત પાછો કેસર કેરી ઘેર દસ બોક્સ જમતો હોવો જોઈએ ને હે ભગત ઘેર એના માટે કેસર કેરી લેતો હોય અને આપણે કઈ દસ બોક્સ લઈ આવજો તો બરાબર છે આ જ કંપનીનો જ્યુસ પણ ભગત પીતો હોવો જોઈએ ને આ જ કંપનીનું જ્યુસ તો એ કંપનીનું આપણા માટે લાવે ભગત કયું પીવે છે તેને પૂછવું જોઈએ કે ભાઈ તમે કઈ કંપની નું જ્યુસ પીવો છો ડોલર વાળી કંપની નું પીવો છો કે પાંચ ડોલર વાળું મળે એ પીવો છો સંતો તો સરસ લિસ્ટ લખે બધું અને પેલા પૂછવું પડે કે તમે કયું આમ જ્યુસ વાપરો છો ભગત પછી કેવું જોઈએ કે આ જ્યુસ લાવજો તમે ફ્રૂટ કયું વાપરો છો કેરી કઈ જમો છો ઉનાળાની સિઝનમાં તો કે ભાઈ આ કેરી જમીએ છે સારું એવી કેરી લાવજો સ્પેશિયલ બ્રાન્ડ નેમ આપણે કહી દઈએ તો ઓલાની તો ઓલો બિચારો આઠ ડોલર ની કેરી જમીન પૂરું કરતો હોય ને તમે કેસર કેરી ને આફૂસ કેરી તે પચીસ ડોલરનું બોક્સ આવે તો એને તો ગણતરી આખી ખોટી પડી જાય એક એક મહાપુરુષ વર્ષો પહેલા આવું વિદેશમાં ગયા હશે અને એક પ્રેમી ભગત તો કે ભાઈ કેરી અહીં મળે મળે ને સ્વામી કે કેમ ના મળે હાલો સ્ટોરે લઈ ગયા આમ જતા હશે પધરામણી ભાઈ સ્ટોર આવ્યો લઈ લો કે કેરી હાલો હવે ઓલો ભગત એવો સરસ છે હું ઓળખું એને એ ભગત એટલો સરસ છે કે મંદિરની અંદર રસોઈ દીધી હોય ને અહીં નથી બીજે છે પણ એ મંદિરમાં રસોઈ દીધી હોય તો એક રીંગણને એક બટાકો લઈને આવે એવો ભગત છે સ્વામી ઓળખે છે એટલે હશે નાની બોટલની અંદર સો ગ્રામ તેલ લાવ્યા હોય હવે જે જે સમયે આજથી દહ પંદર વીસ વર પહેલા જ્યારે હોય ત્યારે તો ગ્રોસરી કશી કિંમત જ નહોતી એ સમયે પણ રસોઈ માટેનું તેલ એક્ઝેક્ટ વઘાર થાય એટલું જ હોય ભજીયું તળવું હોય તો ના તળાય સમજાય એમાં પચાસ ગ્રામ ચણાને લોટ લાવ્યા હોય અને બધું લાવે જમજો હા સ્વામી જમજો હા જમી લઈશો આમાં અમારું ઉમેરીને જમવાનું છે હવે એવો ભગત બાપડો હશે એની જે સ્થિતિ પણ એવો ભગત અને એને સ્વામીએ કીધું ભાઈ કેરીના બોક્સ લઈ લો એટલે પેલા કે પાંચ કેરી લઉં લઉં શું પાંચ કેરી દહ બોક્સ લો એટલે દસ બોક્સ જો કે આમ જમીએ ના આમ ફળ તમને એટલે આખી જિંદગી યાદ રહી ગયું ફળ તો ના મળ્યો પણ આખી જિંદગી યાદ રહી ગયું દસ બોક્સ લેવડાયા હતા સ્વામીએ એટલે ત્યાગી અમારે ધ્યાન રાખવું જોઈએ અને અમે ધ્યાન ના રાખીએ તો તમારે અમને ચેતાવી દેવા સ્વામી આવે બસ અમે નથી જમતા આવે તમે ક્યાં મગાવો છો અમે નથી પહેરતા તમે ક્યાં મગાવો છો એમ કહી દેવું કઈ વાંધો નહીં હરિચંદન સાગરમાં આવ્યું હતું કે એ પ્રમાણે સ્વામી આ તો તમને ચેતવીએ છે કઈ જવું વાંધો નહીં ગ્રહસને શ્રદ્ધા રે તેમ આપણે કરવું જોઈએ ગ્રહસ તૂટી ફૂટી જાય ગ્રહસને પીડા થાય એને એવો વિચાર આવે કે સારું આમ કેમ કરતા હશે સંતો આ રૂપિયા કેમ બગાડતા હશે અહીંયા આમ કેમ કરતા હશે આ પાછું એવું ખરું કે ઘણીક વસ્તુ ગ્રહસ્થને ખબર ના પડે તો એ એને વિચારવું પડે કોઈ વખત ગ્રહસ્થને ખબર ના પડે કેટલાક મંદિરના વ્યવહાર હોય કેટલું સત્સંગનું એવું હોય તો એમાં રૂપિયો ખર્ચવો જ પડે પછી ના તમે રૂપિયો બચાવવા જાઓ તો ના ચાલે ના ખર્ચવો પડે ઉત્સવ સમયો લઈને બેઠા હોય આપણે અને પછી એને ધામધૂમથી કરવાનું હોય ને પછી કે ના અહીંયા આગળ ઓહો આ છે અહીં આગળ તો જૂની કાર્પેટ પાથરી જગ્યાએ ના ચાલે એ સમયો છે ત્યારે એ રીતે રાખવું પડે પણ એનો અર્થ એવો નહીં કે ઉડાવ થઈ જવું બહુ સરસ શિક્ષા બધી ભાષ્યની કથામાં કીધું તું ઉડાવ ના થવું ઉદાર થવું ઉડાવી ના થવું ઉદાર થવું એટલે સંતોએ એવી રીતે માગવું કે જેનાથી ગ્રહસને શ્રદ્ધા રહે આપણા અહીં લોયાધામ ન્યૂજર્સીની અંદર કેટલાય ફેમિલી એવા છે કે જેનું દાન એને ટેબલ ઉપર લખાવવું હોય ને તો પહેલાં તો એને સંતો પાસે પાસ કરાવવું પડે પછી જ અહીં દાન કરી શકે નહીં તો અહીં આગળ આપણા આ પાવતી ફાળવાવાળા ભક્તોની પાવતી ફાળે જ નહીં ટેબલ ઉપર એ રૂપિયા લઈને જાય ચેક લઈને જાય તો એની પાવતી જ ના ફાળે એને પહેલાં મારે કેટલું ડોનેશન કરવું એ ઉપર પાસ કરવું પડે એનું ઓછું કરાવવાનું એટલે એટલે એવા કેટલા પરિવારના ભક્તો છે કે જેને ચેક પણ આવેલા હોય મેલમાં ચેક આવ્યા હોય ને એને ચેક કેન્સલ કરીને પાછો મોકલ્યો હોય એનો અડધો ચેક મગાવ્યો હોય એવા ભક્તો પણ છે પરિવારમાં જેના ચેક મેલમાં આવી ગયા હોય એના ચેક મેલમાં પાછા કેન્સલ કરીને મોકલી એને કહેવામાં આવ્યું હોય કે તમારી ફિગર લખી છે એનાથી અડધી ફિગર કરીને ચેક મોકલો કારણ એ છે ગ્રહસ્થ ભક્તોને તો જોઈએ જ ભગવાન અને સાધુ માટે શું ન થાય તમારી માટે એ જ સારું છે તમારા કલ્યાણને અર્થે લોયાનું ત્રીજું છે એ તમારા કલ્યાણને ભગવાનને ભગવાનના સંદર્ભે શું ન થાય ગામ ગરાસનો ત્યાગ કરે લોકનો ત્યાગ કરે રૂપિયાનો ત્યાગ કરે સ્ત્રીનો ત્યાગ કરે મા બાપનો ત્યાગ કરે તમારી ફરજમાં એ જ આવે છે પરંતુ જેને વ્યવહાર કરવાનો છે એવા ત્યાગી છે એની ફરજમાં આવે છે કે સામેવાળાની સ્થિતિને જોવી જોવી હમણાં સુરત સ્વામી સંતો પધરામણીમાં ગયા હતા છ આઠ મહિના પહેલા એક ભગત છે આપણા કથા સાંભળતા હશે અત્યારે એને પધરામણીની અંદર ચેક મૂક્યો ચેક મૂક્યો ને કવર આવ્યું એટલે કોરું અંદર ચેક કોરો સહી કરેલી નીચે છે પણ ચેક કોરો એટલે પછી જોતા ખબર પડી ચેક કરો તો પૂછ્યું મેં ચેક કોરો કેમ છે સુરત સમાન કે આ ભગતને ત્યાં ગયા હતા સ્વામી તમે વાત કર લો તમે ફોન કર્યો ફોન કર્યો ભગતને મેં કીધું ભગત આ ચેક કરો છો તો સ્વામી જે લખવું એ લખી લેજો ને હવે જે લખવું એ લખી લેજો એને છૂટ આપી આપણને જે લખવું એ લખી લેજો એટલે શું કરવાનું પધરામણીમાં સંતો ગયા હોય અને જે લખવું એ લખી લેજો એટલે શું એમાં પાંચ હજાર લખી દેવાના આપણે એને કોરો ચેક આપ્યો એટલે એમાં શું પચીસો લખી દેવાના એની પધરામણીના ખબર પડે કે આપણને આની શું સ્થિતિ છે એ પધરામણીની અંદર શું કરી શકે એમ છે અમે એકાવન ડોલરનો ચેક લખીને મૂકી દીધો તે ભગત પછી આવ્યા કે મેં તો બસો એકાવન તો ઓછામાં ઓછા ધારી રાખ્યા હતા તમે તો એકાવન જ લખ્યા હું અમારા માથે નાખો તો એવું જ થાય હવે તમારે આપવા હોય તો બીજા આપી દેજો પણ ભગવાનના ત્યાગી સાધુ હોય એને ગ્રહસને શ્રદ્ધા એમ કરવું જોઈએ ગ્રહસ થાકી ના જોવો જોઈએ જ્યારે ઉત્સવ સમયો હોય ત્યારે ગ્રહસ્થ હરિભક્તો અપાર હોય એમાં જાજા સંતો હોય તો પણ કોઈને કષ્ટ પડતું નથી જાજા હરિભક્તો હોય એટલે બધાને વેચાઈ જાય ને એ એક અલગ વિચાર છે મહારાજ કે એ અલગ વિચાર છે તો આવતીકાલે સવારે સંતોએ ગામમાં ગ્રહસ્થોને ઘેર જઈને જોડી ભિક્ષા માગવી તેમાં જેટલો લોટ આવે એ પ્રમાણે સંતોએ મારી સાથે રહેવું તમને જેટલો લોટ આવે એટલે ખબર પડે કે ભાઈ આટલા સાધન થઈ રહેવું બાકીના સંતોએ જતું રહેવું દિન પ્રતિદિન ભાવના વધતી રહે તેમ બધો વ્યવહાર કરવો જોઈએ વિચાર કરીને વર્તન કરીએ તો ગ્રહસ્થોને ક્યારેય અભાવ આવે નહીં ક્યારેક ગ્રહસને અભાવ આવે એમાં કેવળ ગ્રહસનો જ વાંક હોય એવું નથી હોતું ગ્રહસ્થને અભાવ આવે એની પાછળ ક્યારેક ત્યાગી દ્વારા થયેલું એવું વર્તન ત્યાગીને વિચાર ના હોય એનું વર્તન એના દ્વારા પણ ગ્રહસને અભાવ આવે કારણ કે એને જાતે કંઈ કર્યું નથી જાતે મેળવ્યું નથી વ્યવહાર કર્યો ના હોય તો એને ખબર જ ના હોય કે આ વસ્તુનું કેમ થાય કેટલા વિશે સો થાય એ જેને મજૂરી કરી હોય એને ખબર પડે ને કે કેમ થાય પણ જેને કર્યું ના હોય તો એને ખબર જ ના હોય કે આ વસ્તુ આમ થાય કે ના થાય એ તો કહી દે કે આવું જ જોઈએ આવું જ જોઈએ પણ ઓલાની સ્થિતિ ના હોય ગામડા ફરવા જઈએ તો ગુરુજી ઘણીક વખત કહે તમે જ કહી દો હરિભગત ને પર્વનું શાક લાવજો હવે ગામડાની અંદર ઓલો ગરીબ હોય તો આવી એને ત્યાં કોઈ કોઈથી જોતો જ ના હોય એના વેલા ઉપર જે થતું હોય એ શાક લાવતો હોય તો તમારે એ શાકથી જ ચલાવી લેવું પડે સીધું સામાન તમે મગાવ્યું હોય કે ગામડે જાઓ આવે તો દેશકાળ બહુ સારા થઈ ગયા હરિભક્તોના પણ અમુક વર્ષો પહેલાં આપણે ગામડે જઈએ તો હરિભક્તો એવી સ્થિતિવાળો એને રસોઈ દેવી થોડુંક લાવ્યા હોય તો થોડાકની અંદર ચલાવી લેવું કે કંઈ ભૂલી ગયા હોય તો એ રીતે ચલાવવું પણ હરિભગતને કષ્ટ થાય એવું ના કરવું મહારાજ કે વિચાર કરીને જો વર્તન કરીએ ને તો ગ્રહસ્થોને ક્યારેય અભાવ આવે નહીં અભાવ ના આવે આનંદાનંદ સ્વામીના મંડળમાં સો સંતો છે તેમને મુમુક્ષુઓને સત્સંગ કરાવવા માટે ફરવા જવું કારણ કે હો સાધુ એ ખારી એક જ મંડળના રહે મહારાજ કે તમાર નીકળો આવે એમણે પોતાના સંત મંડળમાં રાધાકૃષ્ણની મૂર્તિ રાખવી જાંજ મૃદંગ રણસિંગી સંઘને તુરૈયા વાજિંત્ર રાખવા અત્યંત ઉત્સાહ રાખીને ભગવાનના ઉત્સવ કરવા ને મંડળ ચરોતરમાં પોષાશે ત્યારે તેટલા સુખી નહોતા ત્યાં મોટા મોટા ગામોમાં રહેવું મોટા મોટા ગામોમાં રહેજો ચરોતરમાં લોકો આગળ મોક્ષની વાત કરવી નિર્ભયતાથી ફરવું કોઈ પ્રકારનો ભય રાખતા નહીં સારંગપુરની અંદર સંતો હતા તો સારંગપુરમાં સંતો હતા થોડા દી તો ઉત્સવ સમયે થયો પછી સંતો કોઈ જવાનું નામ ના લે મહારાજ કહેલા સંતો આવે તમે જાઓ આ જીવા ખાચરને ના પોહાય તમે આટલા રોએ તો મહારાજ શું કરીએ પણ અમારે તો તમારા દર્શન કરવા અરે દર્શન તો તમારે મૂર્તિના દર્શન હૃદયમાં કરજો પણ અહીંથી નીકળો ત્યારે સંતો કે મહારાજ અમે આજુબાજુના ગામડામાં ફરી આવીએ તો વાંધો ભિક્ષા માગવા મહારાજ કે સાંભળો હવારથી નીકળી જવાનું અને તમારું આખા દિવસનું ભોજન તમારે જમીને જ આવવાનું અહીં જમવાનું ના માગવાનું હોય તો રો મહારાજની શરત કેવી સારંગપુરમાં તમે જમવાનું માગવાના ન હોય તો તમે રો સંતો બધા તૈયાર થયા વાંધો નહીં મહારાજ હવારના નીકળે જે કંઈ ફળ ફૂલ થોડું મળે પેટ લે ના મળે તો વાયુ ભક્ષણ કરીને આવી જાય મહારાજ અમે જમીન આવી ગયા આખો દી મહારાજ ભલે થાળ જમે અને મહારાજના સેવકો બે ચાર રાખ્યા હોય એ ભલે જ અમે પણ ઓલા લોકોને બોલવાનું નહીં કે અમે ભૂખ્યા છીએ કેમ છે અને મહારાજને પૂછવાનું નહીં દર્શન કરવા હોય તો મૂર્તિના દર્શન કરો ભૂખ્યા રહીને સાધુઓ મૂર્તિના દર્શન કરતા બોલો એવો ભગવાનનો મહિમા સમજેલા એવો મહિમા સમજેલા આપણે તો વિચારીએ કે હું ખાવાય નથી દેતા તો હું પછી આ રહીને કરવાનું હાલો ગુજરાતમાં જઈએ મૂર્તિ ભેગી જ છે ને આવું થાય બોલો કેવી દશા એ કેવું હતું ને આજ કેવું થઈ ગયું આજ તમે ફરાળ કરતા હોય તો કોકને લાગે કે શું છે બાપા અનાજ કરતાં ફરાળ સારો થઈ ગયા બોલો અનાજ બિચારું રડતું હોય અનાજને રોવું આવે ને મગની ખીચડી જ પડી હોય એમાં તો અનાજને રોવું આવે અને ફરાળ તો એટલું સરસ હોય આઈસ્ક્રીમ હોય વેફર હોય બદામ હોય સૂકી દ્રાક્ષ હોય ખજૂર હોય બદામ કતરી હોય કાજુ રોલ હોય હજુ તો કેટલી આઈટમ તો હું ભૂલી જતો હશે એવી હશે દૂધીનો હલવો હોય મંચુરિયન ફરાળી હોય ફરાળી પાપડીનો લોટ હોય ફરાળી પુડલા હોય ફરાળી ઢોકળા હોય ઓહો હવે આમાં ક્યાં અને તોય કહેવાય કે અમે તપ કરીએ છે હવે અમારું તપ આ શ્રાવણ મહિનાનું સંતો હશે જ ઠાકોરજી પાયે ભાઈ આપણી વાતે થોડી કરવી પડે આ લોકોને એમ ના થાય આપણી જ કર્યા કરે છે લાલિયાદના એક દરબાર હતા બહુ સારા ભક્ત હતા એને ઘેર સાધુ આવે વ્યવહાર દુબળો હતો એનો છતાં એને રસોઈનો આગ્રહ કર્યો સંતોએ ના પાડી રહેવા દો ભગત રડી પડ્યા રડી પડ્યા એટલે સંતોએ હા પાડી સંતોની સ્થિતિની ખબર હતી એટલે ના પાડી રડી પડ્યા એટલે હા પાડી પછી પોતાના ખાવાના વાસણો અને ઘરના માણસના લુગડા તે એક વનિક વેપારીની દુકાને ગીરવે મૂકીને ગોળ ઘીન લોટ લાવ્યા સંતોન જમાડ્યા વાસણો ગીરવે મૂક્યા ઘરવાળાના લુગડા ગીરવે મૂક્યા અને એમાંથી લોટ ઘીન ખાંડ લાવીને સાધુન જમાડ્યા કેટલાક દિવસે એ વાણિયો મહારાજને મળ્યો તે કે મહારાજ તમારા તો બહુ ભાવુક હોય છે અમારા ગામના ગરીબ ગરાસીએ એના કપડા ઘરવાળાના મૂકીને એના ઘરના વાસનો ગીરવે મૂકીને તમારા સાધુને રોકીને જમાડ્યા એના વાસણને ઘરના માણસના લુગડા મારી દુકાને હજુ પડ્યા છે હજુ નથી છોડાઈ શક્યો એ હજુ નથી છોડાવી શક્યો એની વસ્તુને મહારાજ કે કયા સાધુ લાલિયાદ ગામમાં ગયા તા ઊભા કે તે જે સાધુઓ ગયા હતા ઊભા થયા ને જે મહારાજાની ધોળ કાઢી છે તમને ભાન પડે છે કે કોઈ ગરીબને એના લુગડા એના ઘરવાળાના લુગડા ગીરવે મુકાઈને ખાધું તમારું પેટ ભરાઈ ગયું તમે પેટ ના ભર્યું હોત તો શું તમને ભૂખ ખાઈ જતી હતી સંતો રોવા માંડ્યા મહારાજને સંતો કે મહારાજ અમે તો ઘણી ના પાડી પણ એ ભગત રડી રડીને આગ્રહ કરીને પણ એને આગ્રહ કર્યો પણ તમારે કહેવું જોઈએ ને કે અમને ભૂખ નથી તમારા ઘરમાં જે મુઠ્ઠી બાજરો એ દઈ દો તમને ખબર જ હતી કે એના ઘરમાં નથી એ ભલે રડ્યો પણ પછી તમે એના ગોળ ઘીના પાકા સીધા કેમ લીધા તમારે કહેવું જોઈએ અમે જમીન આવ્યા છે ભલે તમારે ત્રણ દિના ઉપવાસ હતા તોય એ કહેવું જોઈએ આવું આવું કહેવું જોઈએ ત્યારે સંતો કે મહારાજ ભૂલ થઈ ગઈ હવેથી આવું નહીં થાય મહારાજે ગરાસ્યાને દર્શન દઈને હકીકત પૂછી પછી ત્યારે એને એને કહ્યું કે મારા મારો ભાઈ છે ને એને મારો ગરાસ દબાવેલો છે ને એટલે મારે આવું દારિદ્ર આવી ગયું છે મહારાજ કે તમે રાજકોટ સાહેબને અરજી કરો તમારો ગરાસ છૂટી જશે અને પછી એ ગરાસિયાને એ ગરાસ છૂટ્યો અને પછી એ સુખ્યા થયા પણ મહારાજે સંતોને તો ઠપકો દીધો કે આની સ્થિતિ તમે જોયા વિના એ ભલે રડ્યો પણ તમને ખબર હોવી જોઈએ ને કે એની પાસેથી શું લેવું આમ સંતોને વળતા આ વ્યવહાર કરવો ને એ બહુ અઘરો છે કારણ કે એની અંદર કોઈ ગરીબ ભગતને ક્યારે ક્યાં અભાવને ક્યાં દુઃખ આવે દુઃખ થઈ જાય એનું કાંઈ નક્કી નહીં બહુ વિચારીને કરવું પડે બહુ વિચારીને કરવું પડે એટલે ફક્ત ક્યારેક સંતોથી હરિભગત દૂર થાય વ્યવહારના કારણે એનો ફક્ત હરિભગતનો વાંક હોતો નથી ઘણીક વખત અમારાથી પણ ભૂલ થતી હોય પણ એક વાતની સ્પષ્ટતા ચોક્કસ કરું કે તમને જ્યારે વ્યવહારની અંદર સંતે કાંઈક કીધું દુઃખ થાય એવું હોય ને ત્યારે બે હાથ જોડીને કહી દેવું સ્પષ્ટ કરી દેવું કે સ્વામી તમે આમ કીધું પણ આમ છે તમે તો કીધું કે આ કરી દો પણ આવી પરિસ્થિતિ છે શું કરવું આમ સ્પષ્ટ કેવું પણ એનાથી દુઃખી થઈને આપણે લઈને દૂર થઈએ તોય કલ્યાણ બગડે કલ્યાણને તો નુકસાન થાય જ અને સાધુ પર કુરાજી થાય એના કરતાં આપણે જ્યારે કંઈક વ્યવહારની વસ્તુ છે એમાં સ્પષ્ટતા થઈ શકે છે એમાં મૂંઝાવાની જરૂર ના હોય તરત કહેવાય કે આમ છે તો એમાં કંઈ વાંધો ના હોય સંતને મહારાજ કે છે પ્રગટ ભગવાનની વાતો કેવી તમારે ચરોતરમાં ફરવું પ્રગટ પ્રભુ કી કરના વાતા કોઈ ન રહે ના દબાતા તુમારો ધર્મ ત્યાગી કોખના એતા પ્રગટ ભગવાનની વાતો કેવી કોઈથી દબાવવું કે ડરવું નહીં તમારો પોતાનો જે ત્યાગીનો ધર્મ છે તેમાં કોઈ ફેર પડવો જોઈએ નહીં જેટલા વિવેકી મનુષ્ય હશે એ બધા તમને માન આપશે અને જે અધર્મી લોકો હશે તે તો તમને દેખીને બળી મરશે જ્યારથી આ બ્રહ્માંડની રચના થઈ ત્યારથી ધર્મને અધર્મને સદાનું વેર છે ક્ષમા એક મોટું ખડક છે તેને જોઈને અધર્મ હારી જશે જેટલા સંતો કહેવાવ છો તેમને સૌએ તે ક્ષમાના ખડગને સજ્જ કરીને રાખવું ક્ષમામાં જ તમારો વિજય છે ભગવાન સંતોને કહે છે હે સંતો ક્ષમા રાખવામાં જ તમારો વિજય છે તમે સૌ મારી આટલી વાતને યાદ રાખજો જે ક્ષમા રાખે છે એનો હંમેશને માટે વિજય થાય છે સંત કેવા છે તુલસીદાસજીએ રામાયણમાં લખ્યું ઓમા સંત કઈ ઈ હઈ બડાઈ મંદ કરત કરત જો ભલાઈ શિવજી પાર્વતીને કહે છે કે હે ઉ સંત છે એની એ જ મોટાઈ છે કે કોઈ મૂરખ જીવ એનું અપમાન કરે તો પણ એનું ભલું કરે છે એનું ભલું કરે છે એનું સારું થાય એવું કરે છે એ ક્યારે પણ કોઈનું ભૂંડું ઈચ્છતા નથી સંત એવું કરે છે એટલે ક્ષમા છે એ ક્ષમામાં તમારો વિજય છે તમે સૌ મારી આટલી વાતને યાદ રાખજો તમે સૌ સંતો ઘણા વિવેકી છો ક્યારેય લડવા ઝઘડવાની વાત કરવી નહીં સાધુ ક્યારેય લડવા ઝઘડવાની વાત કરે જ નહીં જ્યાં લડવાને ઝઘડા હોય ને ત્યાંથી સાધુ બે હાથ જોડીને હાલતો થાય એ થોડો ચડાવે કે લડો લડો તૂટી મરો કરી છૂટો મરી જાવ આ સાધુના શબ્દ નથી સાધુના શબ્દ નથી વ્યાસ પીઠેથી પણ એવા વચનો બોલાતા હોય એવા લોકોને હજારો લોકો માને છે પક્ષા પક્ષી ખેંચા તાન એની અંદર પોતાના કલ્યાણને ગુમાવે છે એને ક્યારે ખબર પડે કે ભગવાનના સાધુ કેવા હોય એને લડાઈ ઝઘડો કોઈને કાપી નાખો મારી નાખો પાડી નાખો આ બધા શબ્દો સાધુના ન હોય સાધુ તો વિવેકી હોય ક્યારેય લડવા ઝઘડવાની વાત કરવી નહીં વાત કરવી તે પણ રીત ભાતથી કરવી કરવી પડે સત્યની વાત કરવી પડે પણ એની રીત ભાતથી એક સાધુ સત્ય વાત કરતો હોય એક સાધુ કડક વાત કરતો હોય તો પણ એનો સ્વભાવ એની ભાષા એ સાધુ જ હોય સાધું જ હોય શાસ્ત્રીય હોય એવી વાત ન કરવી જેનાથી બીજાની છાતી ચિરાઈ જાય શાંત રહેવું એ સંતોનો ગુણ છે તે શાંતપણું તો પાણીના કરતા પણ સંતોમાં વધારે છે કારણ કે પાણી તો આગથી તપી જાય શાંત ગુણ કહે સંત કે અધિક રહાય સંત તપત હે સંત પાણી તો આગથી પણ તપી જાય પણ સંતો આગથી તપતા નથી પાની કરતા પણ શાંત સ્વભાવ વાળા ભગવાનના સાધુ ખારી ગુંદારના ગામની અંદર આત્માનંદ સ્વામીને એક બાવાએ ખાસડું માર્યું ને તો આત્માનંદ સ્વામી ખેસિયાથી સાફ કરીને પાછું આપવા ગયા લો ગુરુભાઈ કે ફરી મારવા કામ લાગશે આવા ક્ષમાવાળા સંતો ક્ષમા શસ્ત્રમ કરે યસ્ય દુર્જન નહકીમ કરીશ્યતી અતૃને પતિ તો વહની સ્વયમેવ ઉપસામ્ય ક્ષમારૂપી શસ્ત્ર જેના હાથમાં છે તેના દુર્જન શું કરી શકવાનું છે તનખલા વિનાની જમીન પર પડેલો શાંત થઈ જાય છે ક્ષમારૂપી ખડકથી જૂના સાવર ગામમાં ઉગો ખુમાન સદગુરુ ગુનાદિત સ્વામી કૃપાનંદ સ્વામી નીકળ્યા ત્યાં આગળ મીઠો સાકરિયો હરિભગત એની માને બહુ ભાવ સંતોને બોલાવ્યા જમવા માટે ખીચડી મુકાની આંધન મુકાયા લોટ આપ્યો રોટલા થવાના ચાલુ થાય ન્યા ઉગા ખુમારને ખબર પડી પોતાના પસાયતાને મોકલ્યો સ્વામિનારાયણના સાધુઓના ગામમાંથી કાઢી મૂકો ઓલી ડોસીમાં આજીજી કરે ભાઈ આ સાધુઓ બહુ સારા છે ત્રણ દિના ભૂખ્યા છે ખીચડી જમીન જતા રહેશે રહેવા દેમ તારે ક્યાં ખીચડી દેવી છે અમે દઈએ છે અમારા સાધુ છે ઓલાને દયા આવી દરબાર ગયો દરબારને જઈને કે ઓલી ડોસીમાં પ્રાર્થના કરે છે ભલેન સાધુ જમીન જતા રહે જતા રહેશે બે કલાકમાં ઓલો કે નહીં હાલો હું આવું છું અને સાધુની ખીચડી જે ચડતી હતી એ ચૂલો ઓલવી નાખ્યો પાણી નાખીને કાચી ખીચડી એવીને એવી રહેવા દીધી બધું મૂકીને સાધુને મારીને કાઢી મૂક્યા ગામના પાદરની અંદર જ્યારે ગયા મીઠો સાક એમાં ભરપૂર વરસાદ પડ્યો મુશળધાર વરસાદ પડ્યો સંતો પલળી ગયેલા મીઠો સાકરીઓ રડે એની માં રડે આ ગામનો ત્યાગ કરી દેવો છે આ ગામની અંદર આ ઉગો ખુમાન અસુર છે અમારા સાધુને મારે આ ગામમાં અમારે નથી રહેવું આના રાજમાં અમારે નથી રહેવું ત્યારે ગુનાદિતાનંદ સ્વામી મીઠા શાક કે તું તારી માં દુઃખી ના થશો અમારે સાધુને તો આવું જ હોય અરે પણ સ્વામી ત્રણ દિના તમે ભૂખ્યા હતા ચિંતા ન કરો મારા સ્વામી કૃપાનંદ સ્વામીને બીજા સંતો બેઠા હતા ને એને કે સંતો આપણે અડધી સભા જીત્યા અડધી આજ્ઞા આપણે મહારાજની પાડીને હજુ અડધી બાકી છે સંતો કે સ્વામી શું અડધી પાડીને શું અડધી બાકી છે તો કે મહારાજે એમ કીધું કે કોઈ તમારું અપમાન કરે તો હામે ક્યારેય પણ એને ગાળ ન દેવી ક્યારેય હામે એને મારવો નહીં એટલી આપણે આજ્ઞા પાડી પણ મહારાજે એમ કીધું કે એને હિત થાય એવું ચિંતન કરવું એનું અહિત થાય એવું ને એનું હિત થાય એવું ચિંતવન કરવું એ અડધી આજ્ઞા હજુ બાકી રહી મહારાજ કે મીઠા ત્યાં છોકરો છે અરે સ્વામી આવા પાપીને ત્યાં છોકરો ક્યાંથી હોય એને ત્યાં તો પથરા પાકે છોકરા ના થાય અરે મીઠા એવું ના બોલાય તારું નામ તો મીઠો છે તારે તો મીઠું બોલવું જોઈએ એને ત્યાં દીકરો થાય અક્ષરધામનો મુક્ત આવે અને એના ઘરની અંદર આપણી જોડીઓ ટીંગાય એવી આજે મહારાજને પ્રાર્થના કરો બધા સંતોને કહે છે સ્વામી અડધી આગને આપણે પાડી અડધી આ બાકી રહી માળા કરો સ્વામી અને સ્વામી એને ત્યાં દીકરો આપો અને સંતોએ માળા કરી સંતો તે ગામ છોડીને જતા રહ્યા પણ નવ મહિના પછી ઉગાને ત્યાં મોટી ઉંમરે દીકરો થયો ગામની અંદર વાત પ્રચલિત થઈ કે સ્વામીના સાધુ પાદરમાં આમ બોલીને ગયાતાના દીકરો એનો છે ઉગાને હૃદયમાં પસ્તાવો થાય પણ મૂળ જાતનો એવો ને એટલે નમી ના શકે કોઈને કહી ના શકે મોટી ઉંમરે દીકરો થયો દીકરો મોટો થયો પાંચ સાત વર્ષનો થયો અને પાછું સ્વામી ત્યાંથી નીકળવાનું થયું અને આ દીકરાએ સંતોને જોયા અને દીકરો કે સંતો મારે ઘેર ચાલો ભાઈ તું કોનો દીકરો હું ઉગા ખુમારનો દીકરો તારે ઘેર અમારે ના આવાય તારો બાપો તો દ્વેષી છે અમારો ના ના સ્વામી મારે ઘેર જ જમવાનું છે હું જાઉં છું બાપાને કે મારે સાધુ લાવવા છે ઊગો કે આપણે ઘેર સાધુ ના હોય સ્વામિનારાયણના અને ત્યારે રાણી બા હતા ને એ બોલ્યા જે દીકરો મંડ્યો છે તો લાવવા દો ને કે તમારું શું જાય છે અહીં કેટલાય ભંગેરી જંગેરી આવીને જમી જાય છે બધાય અને આ સાચા સાધુ સ્વામિનારાયણના સ્ત્રીધનના પાકા ત્યાગીને કેમ નહીં જમાડવાના હારું લાવો કે ન્યા તો બધાનું આલે એટલે આવ્યા સ્વામી સંતો આવ્યા રસોઈ કરી જમાડ્યા સંતોને જમાડ્યા પછી પેલો જીવનો ખુમાન જે હતો નહીં એ સ્વામીને કે સ્વામી મને તમે કંઠી બાંધો એટલે એના બાપાને કે મારે કંઠી બાંધો સ્વામી કે અમારે તન કંઠી ના બાંધાય તારા બાપાની પરમિશન લે ઉગા બા ઉગા ખુમાનને કે બાપા મારે કંઠી બાંધો એટલે આપણે સ્વામીની કંઠી ના બંધાય આપણે કાંઈ ભગવાન ભગવાન અત્યાર ના ભજવાના હોય અને ત્યારે રાણી બા કે બાંધવા દો ને દીકરો કે છે તો હું વાંધો છે તે દીકરાએ કંઠી બાંધી દીકરો પાછો કે બાપા તમારે બાંધવી પડશે ઓલો કે ભાઈ તે બાંધી આવે મને ના મારી પાછળ ના પડીશ રાણી કે છોકરો કે જ બાંધી દો ને હવે તરત જ માથું ધોનાઈ દીધું અને ગુણાધાન સ્વામીએ કંઠી બાંધીને સત્સંગી કર્યા પણ ક્ષમારૂપી ખડકથી ભગવાનના મોટા પુરુષો પાસે બહુ ક્ષમા હોય ક્ષમાનો દરિયો હોય ગોપાળન સ્વામી કે ક્ષમા છે નાનાને સુખરૂપ છે ને મોટાને શોભારૂપ છે મોટા જે છે એની અંદર જેટલી ક્ષમા હોય એટલે એ શોભે અને નાનો છે એને જેટલી ક્ષમા મળે એટલો એ સુખી થાય કારણ કે નાનો ભૂલ કરવાનો જ છે નાનો ભૂલ કરવાનો જ છે બહુ સરસ ઈસુને કોઈ પૂછ્યું ઈસુ ઈસુને કે મારા ભાઈએ સાત વખત ભૂલ કરી છે તો હવે મારે આઠમી માફી કરવી કે નહીં એ કે સિત્તેર વખત ભૂલ કરે ને તો એ માફી કરી ક્ષમા કરવાની અંદર ગણતરી ના કરવી કે પરોક્ષની અંદર થયા કે આપણા સત્સંગમાં થયા જે કોઈ થયા મહાપુરુષો છે બધા ક્ષમાશીલ હતા દયાનંદ સરસ્વતી થયા એમને એમની કોઈ ચોરી કરી એમને ખબર પડી કે આ ચોર છે એને રૂપિયા આપીને કીધું અહીંથી ભાગી જાય લોકોને ખબર પડશે તન મારશે એમને એક એક શિષ્ય એવો હતો કે જેને એને ઝેર પાઈ દીધું મોટા મોટા મહાપુરુષોને આવું જ કર્યું છે આજુબાજુના લોકોએ ઝેર પાઈ દીધું એમને ખબર પડી કે આને ઝેર પાયું છે રસોયાએ એ રસોઈયાને રૂપિયા આપીને કીધું તું અહીંથી ભાગી જા નહીં તો તને કોઈ જીવતો નહીં રહેવા દે ક્ષમા જે જે મહાપુરુષો થયા બધા ક્ષમાવાળા થયા અને વિચાર એવો હોય ને ઘણી વખત આમ સત્સંગમાં નહીં પણ આમ બહારના કહેવાય સોક્રેટીસ જેવા કહેવાય એક ચિંતક એને કોઈ લાત મારી બજારમાં લાત મારી એનો મિત્ર કે આનું તો નિકંદન કાઢી નાખીએ આમ કરી નાખીએ ઓલું કરી નાખીએ ઓલો કે ભાઈ રહેવા દે ને ગધેડાએ લાત મારીઓ તો શું કર વિચાર કેવો ગધેડાએ લાત મારીઓ તો શું સમજી લેવું ગધેડાએ મારી હતી પણ ક્ષમા રાખવાથી જીત થાય છે ક્ષમાને જે કોઈ તમારા કુટુંબ પરિવારોમાં જે કોઈ વડીલ છે તમારા કુટુંબ પરિવારોમાં જે કોઈ વડીલ છે જે કોઈ મોભાદાર વ્યક્તિ છે એને ક્ષમા રૂપી ખડગને રાખવું ક્ષમા જો તમે રાખશો પરિવાર જાપાનની અંદર એક હજાર માણસનું એક ફેમિલી રહેતું હતું પૂછવામાં આવ્યું કે તમે કયા બેઝ ઉપર ભેગા છો તો કે અમે બધાય એક જ બેઝ ઉપર ભેગા છીએ અને એને એક કાગળની અંદર સો વખત લખ્યું ભૂલને માફ કરવી 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 સો વખત લખ્યું ભૂલીએ તો બધું ભેગું રહેવાય માટે ક્ષમારૂપી ખડગ એ સંતોને શોભારૂપ છે અને સંતો એવા જ હોય પૂજ્ય ગુરુજીના જીવનની અંદર કોઈ બાજુમાં રહીને સ્ટડી કરે ને તો ગુરુજીના જીવનમાં જેટલી ક્ષમા આપવાનો જે સ્વભાવ છે ને એટલો સ્વભાવ હજુ મારી જાનમાં મેં હજુ કોઈનો જોયો નથી બીજા મહાપુરુષો પાસે આપણે ન રહ્યા હોય એટલે ન પણ ખબર હોય પણ ગુરુજીનો જે ક્ષમા આપવાનો સ્વભાવ જબરજસ્ત ક્ષમા આપવાનો સ્વભાવ અને એ ક્ષમા આપવાનો સ્વભાવ છે ને એટલે જે કંઈ કાંઈ થાય છે ને ઘણા બધા કાર્યો એ ક્ષમાને લીધે જ થાય ક્ષમા બસ કઈ નહીં ભૂલી ગયા માપ કેટલાક એવા છે કે જેના છોકરાઓને મફત બનાવ્યા અને જેના બંગલા પણ ગુરુજીએ બાંધી દીધા એને આક્ષેપો મૂક્યા કે ગુરુકુલે આમ કર્યું આમ કર્યું નામ કર્યું અને મા ગુરુકુલનું ગુરુજીનું સંતોનું ખરાબ બોલતા હોય એવા વ્યક્તિઓના પણ અન્નને દાંતને જ્યારે વેર થયું ને ત્યારે અનાજના પોટલા ગુરુજીએ મોકલાયા છે ને ત્યાં અને એને જ્યારે ભાન પડે કે મેં આટલો દ્રોહ કર્યો મારું મકાન પણ એમને બાંધી દીધું છે એ એને ભાન ના હોય કે એમનું મકાન મારું એમને બાંધી દીધું છે મારે મારા ભાઈઓવારે સંબંધ નહોતો પણ એમને કીધું ત્યારે મારા ભાઈઓએ રૂપિયા દીધા અને ગુરુકુલમાં દીધા અને ગુરુકુલે મને આ મકાન બાંધી દીધું એને એને ભાન ના હોય નિંદા કરતો હોય રાતને દી એના કારણે અન્ન દાંતને વેર થાય ત્યારે અનાજના પોટલા પણ ગુરુજીએ મોકલાવ્યા હોય અને એને પછી બે વર પછી ખબર પડે કે મારું આટલું બધું આમને કર્યું અને પછી પગ પકડવા આવે કે મારી ભૂલ થઈ ગઈ અને ગુરુજી જ્યારે એને ભેટતા હોય ને ગુરુજી કે ભગત મને તો કંઈ લાગ્યું જ નહીં કાંઈ હતું જ નહીં આપણે ભેગા જ હતા આમ કરીને જ્યારે ભેટી પડે ને ત્યારે મોટા પુરુષોનું મોટા પુરુષ પણ દેખાય પુરુષોનું મુખ્ય લક્ષણ છે ક્ષમા ભૂલી જાય ઈસુને જ્યારે વધ સ્તંભ પર ચડાવ્યા ત્યારે છેલ્લું એમનું સેન્ટેન્સ શું હતું કે હે પિતા આ તો અજ્ઞાની છે એનાથી ભૂલ થઈ ગઈ છે પણ એને માફ કરજે એક થાંભલા ઉપર વિંધાવા વાળો ખીલાથી જડાવવા વાળા એમ કે આ તો અજ્ઞાની છે બધા એ મહાપુરુષ જ કહી શકે બીજો કહી ના શકે બીજાની તાકાતે નહીં કરી શકે જેમાં જેટલી ક્ષમા વધારે એ એટલો મહાન અને મોટો છે જે જેટલી બીજાની ભૂલોને ભૂલે છે એટલો મહાન ને મોટો છે ભગવાન ક્ષમાના નિધિ છે ક્ષમાના નિધિ છે એટલે સિંહાસનમાં પૂજાય છે માટે ક્ષમાવાન થવું પાણી તો આગળથી તપે અને ચંદ્રનો સ્નેહી ચકોર અંગારાને ખાઈ છે છતાં તેનું મોઢું લેસ માત્ર પણ બળતું નથી તેવા જ સંતોના પણ ગુણ કહ્યા છે તેથી તેમને કોઈ પણ જાતનો ક્લેશ થતો નથી નિર્માણીપણું તે સંતોનો અનુપણ અનુપમ અને પહેલો ગુણ છે તે ખરેખર મહાન આભૂષણ રૂપ છે નિર્માણીપણું સુખદેવજી અને જળ ભરતે રાખ્યું હતું જે અંતર્યામી છે તેને જ પરમેશ્વર કહેવાય છે તે પરમેશ્વર સૌનું રક્ષણ કરે છે ગર્ભવાસમાં પણ તેમને રક્ષા કરી છે માટે ક્ષમા રાખવાથી નિર્માણીપણું રાખવાથી ક્યારેય પણ આપણું કાંઈ જતું નથી ભગવાન સ્વયં એવા સંતોની રક્ષા કરે છે આવું અહીં આગળ શ્રીજી મહારાજ સંતોને ઉપદેશ આપે છે ઈતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચર સાગરના ચતુરપુરમાં શ્રી હરિ એભલ ખાચરના દરબારમાં પધાર્યા અને આનંદ સ્વામીને ચરોતરમાં મોકલે એનામે સાતમો તરંગ સમાપ્ત થયો શ્રી ગણેશ્યામ મહારાજની